નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે તેર ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ તેર ડિસેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યની સરકારે પિસ્તાલીસ ટ્રેક કોર્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી તે છે ઓડિશા રાજ્ય સરકાર જેને પિસ્તાલીસ ફાસ્ટ કોર્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે ઓડિશા મુખ્યમંત્રી નવીન રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ ને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન બે હાલમાં જ ઈસરોએ આરઆઈએસએટી ટુ બી આર વનને ક્યાંથી લોન્ચ કર્યું તો આ ઉપગ્રહની લોન્ચ કર્યો છે આંધ્રપ્રદેશથી આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યની સરકારે બે દિવસીય બિઝનેસ કોન્કલેવનું આયોજન કર્યું તો તે છે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર કે તેણે બે દિવસીય બિઝનેસ કોન્કલેવનું આયોજન કર્યું હતું પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં જ દુનિયાના મુખ્ય રમત પર્યટન સ્થળ ક્યુ બની તો તે છે આબુધાબી યુએઈ યુનાઇટેડ અરબ અમીરાત પાટનગર આબુધાબી રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાહિયાન પ્રધાનમંત્રી મોહમ્મદ બિન રાશીદ અલ મખતુમ અને ચલણ છે યુએઈ દિરહમ પ્રશ્ન પાંચ હાલમાં જ ભારત ઓસ્ટ્રેલિયા સચિવ સ્તરીય ટુ પ્લસ ટુ ચર્ચાના ત્રીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન છ હાલમાં જ અમેરિકા અને કયા દેશ વચ્ચે સૈન્ય અભ્યાસ આયરન યુનિયન ટ્વેલ્વની શરૂઆત થઈ તો એ અમેરિકા અને યુ ઈ વચ્ચે શરૂઆત થઈ છે અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચરણ છે અમેરિકી ડોલર યુએઈ યુનાઇટેડ આરબ અમીરાત પાટનગર અબુ ધાબી રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયેદ અલ નાહ્યાન પ્રધાનમંત્રી મોહમ્મદ બિન રાશિદ અલ મખદુમ ચલણ છે યુએ દિરહમ પ્રશ્ન સાત વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો આ દિવસ ઉજવવામાં આવે છે દસ ડિસેમ્બરના રોજ બે હજાર ઓગણીસનો વિષય યુથ સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ આ વર્ષે માનવ અધિકારોની એકોતેરમી વર્ષગાંઠ હતી પ્રશ્ન આઠ ભારતીય ક્રિકેટમાં એકસો પચાસ રણજી મેચ રમનારા પ્રથમ ખેલાડી કોણ બન્યા તો તે છે વસીમ જાફર વસીમ જાફર ભારતીય ક્રિકેટમાં એકસો પચાસ રણજી મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યા છે રણજી મેચ એ ભારતમાં રમાતી મેચો છે જે વસીમ જાફરે એકસો પચાસ મેચ પૂરી કરી છે પ્રશ્ન નવ હાલમાં જ નાસા દ્વારા લોન્ચ વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ ક્યુ છે તો તે છે એસએલએસ એસલએસ સ્પેસ લોન્ચ સિસ્ટમ નાસાનું પૂરું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સ્થાપના ઓગણીસો અઠાવનમાં મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી માં અને અધ્યક્ષ છે જીમ પ્રશ્ન દસ હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રીને નોબેલ શાંતિ પુરસ્કાર બે થી સન્માનિત કરવામાં આવ્યા તો તે પ્રધાનમંત્રી છે ઇથિયોપિયાના ઇથિયોપિયા પાટગર એડિસ અબાબા પ્રધાનમંત્રી અબી અહમદ ને ચરણ છે બીર પ્રશ્ન અગિયાર હાલમાં જ છઠ્ઠા હિન્દ મહાસાગર સંવાદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ સમાજનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ વૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બાર હાલમાં જ નાડાના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવી તો તે નિયુક્ત કરવામાં આવી છે સુનિલ શેટ્ટિન નાડાનું પૂરું નામ છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી પ્રશ્ન તેર હાલમાં જ આવેલ રિપોર્ટ અનુસાર જળવાયુ પરિવર્તન પ્રદર્શન યાદીમાં ભારતને કયું સ્થાન મળ્યું તો આ યાદીમાં ભારત નવમાં સ્થાને છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચલણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ વાંસની ખેતી પર કાર્યશાળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર પાટનગર શ્રીનગર અને જમ્મુ લેફ્ટનન્ટ ગવર્નર છે ગિરીશ ચંદ્ર મુર્મુ પૂર્વ વાયુસેના પ્રમુખના નામ પર રાફેલ વિમાનોના ટેલ નંબર જાહેર કરવામાં આવ્યા તો તે પૂર્વ વાયુસેના પ્રમુખ છે બી એસ ધનોવા નિવૃત્ત થયેલા વાયુસેના પ્રમુખનું સન્માન આપતા ત્રીસ રાફેલ વિમાનોના પાછળના ભાગી ટેલ નંબરમાં બી એસ લખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખેલી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ